નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કર્યું છે, જેને લઈ દેશ અને રાજ્યમાં જુદા જુદા સ્થાનોએ 15 ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રા અને ઘરે ઘરે તિરંગો લગાવવામાં આવી રહ્યો છે. આજે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈનગર તેમજ કાયાવરોહણ ખાતે તિરંગા યાત્રા નીકળી હતી. ડભોઈનગરમાં હીરા ભાગોળથી એપીએમસી સુધી તિરંગા યાત્રા નીકળી, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, મામલતદાર ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, પાલિકા પ્રમુખ બીરેન શાહ, ડોક્ટર સંદીપ શાહ, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ એસ જે વાઘેલા સહિત નગરની જુદી જુદી શાળાના બાળકો અને પાલિકા પોલીસ સ્ટાફ સહિત વિવિધ વહીવટી સ્ટાફના તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો ડભોઈ તાલુકાના મિની કાશી ગણાતા કાયાવરોહણ ખાતે પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સરપંચ હિતેશ પટેલ, ઉપસરપંચ નીરવ પટેલ, ભાવેશભાઈ પટેલ સહિત આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભારતીય જનતા પક્ષ અને માનનીય વડાપ્રધાનને પ્રેરણાથી પ્રદેશ ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક નગર, શહેર, તાલુકા, દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના જ ભાગરૂપ આજે ડભોઈ દર્ભાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવરોહણ ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય, જીઆઈડી હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. અને દર્ભાવતી નગરીનો માહોલ આજે તિરંગાભાઈ થયો છે. આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય છે અને તમામ તિરંગો ધ્વજ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે, ત્યારે એક આનંદદાયક માહોલ અને દેશભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે. હું તમામને આવતીકાલના 15 ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ જ અપેક્ષા રાખું.